गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत छे। आज आप शीखीशु धोरण 5 विषय आसपास पाठ 21 जेवा पिता तेवी दीकरी एनो स्वाध्याय। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। नंबर 1, तमारा पप्पाना पप्पाने तमे शुं कहो छो? नाना, दादा, काका के मोटा पप्पा? जवाब छे ब, दादा। नंबर 2, तमारा मम्मीना मम्मी तमारे सगपणमां शुं थाय? दादी, मासी, नानी के फोई? जवाब छे नानी। नंबर 3, मधुरिका बहन अने आनंद भाई बीनाना माता पिता छे। मालती बहन अने हर्षद भाई बीनाना फोई फुआ छे, तो बीनानो चेहरो कोने मळतो न आवी सके? मधुरिका बहन, आनंद भाई, मालती बहन के हर्षद भाई? जवाब छे ड, हर्षद भाई। नंबर 4, नीचेनामांथी कई जोड़ी तमारा परिवारनी जोड़ी ना गणाय? मामा मामी, मम्मी पप्पा, काका काकी के दादा दादी? साचो जवाब छे अ, मामा मामी। नंबर 5, मम्मीना बहन ने शुं कहेवामां आवे छे? मासी, मामी, काकी के फोई? जवाब छे मासी। नंबर 6, रमीलाबेन कुलदीपना फोई छे, तो कुलदीप रमीलाबेन ने सगपणमां शुं थाय? भाणियो, नानो भाई, ભત્રીજો કે પિતરાઈ ભાઈ? જવાબ છે ભત્રીજો। નંબર 7, તમારા પપ્પાની બહેન તમારે સગપણમાં શું થાય? માસી, મામી, કાકી કે ફોઈ? જવાબ છે ફોઈ। નંબર 8, સુરેશને 7 વર્ષની ઉંમરે પોલિયો થાય છે, આ અંગેનું કયું વિધાન સાચું છે? તેની માતાને પોલિયો થયો હશે, તેના પિતાને પોલિયો થયો હશે, તેની માતા અને પિતા બંનેને પોલિયો થયો હશે, કે તેની માતા અને પિતાને પોલિયો થયો હોય તે જરૂરી નથી? જવાબ છે ડ, તેની માતા અને પિતાને પોલિયો થયો હોય તે જરૂરી નથી। નંબર 9, પોલિયો શાનાથી થાય છે? બેક્ટેરિયાથી, વિટામિનની ઉણપથી, વાયરસથી કે વારસાગત રીતે? જવાબ છે ક, વાયરસથી। નંબર 10, મેન્ડલે વટાણાના છોડ પર કરેલા પ્રયોગોમાં લક્ષણોની એક જોડી ખોટી છે, તે કઈ છે? છોડ ઊંચા કે નીચા? બીજ લીછા કે ખરબચડા? ફૂલનો રંગ લીલો કે પીળો? કે ફૂલ વાદળી કે લાલ? જવાબ છે ડ, ફૂલ વાદળી કે લાલ। 11, નીચેનામાંનું કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ તેના સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં? આંખોનો રંગ, પહોળું નાક, ગાલમાં ખંજન કે ચહેરા પર ગુમડાના ચાઠા? જવાબ છે ચહેરા પર ગુમડાના ચાઠા। નંબર 12, નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? ઠીંગણા હોવું, જોડાયેલી કાનની બૂટ, વાકડિયા વાળ કે પોલિયો થવો? જવાબ છે પોલિયો થવો। નંબર 13, પપ્પાના મમ્મીને શું કહેવાય? ફોઈ, મામી, દાદી કે નાની? જવાબ છે ક, દાદી। નંબર 14, રાજુભાઈના પુત્રનો પુત્ર શિવાન છે, તો રાજુભાઈ અને શિવાંશ વચ્ચે શું સગપણ હોય? કાકા ભત્રીજાનું, મામા ભાણાનું, દાદા પૌત્રનું કે નાના દોહિત્રનું? જવાબ છે ક, દાદા પૌત્રનું। નંબર 15, જાગુબેન કૃપાના મમ્મીના મમ્મી થાય છે, તો જાગુબેનની પુત્રી કૃપાને શું થાય? ફોઈ, મામી, માસી કે મમ્મી અથવા માસી? જવાબ છે ડ, મમ્મી અથવા માસી। નંબર 16, કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડ પર કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું હતું? મોર્ગને, ન્યૂટને, મેન્ડલે કે રોનાલ્ડ રોસે? જવાબ છે બ, મેન્ડલે। નંબર 17, મેન્ડલે દર્શાવ્યું કે બીજ લીલા કે પીળા હોય તેવા વટાણા છોડની નવી પેટીમાં ખાલી જગ્યાએ બીજવાળા છોડ હોય છે? લીલા, પીળા, લીલા કે પીળા, કે લીલા અને પીળા મિશ્ર રંગના? જવાબ છે પીળા।
પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો 1 કાકાનો દીકરો સગપણમાં તમારે ખાલી જગ્યા થાય જવાબ છે પિતરાઈ નંબર 2 હર્ષના દાદાની આગળ તમે મોટેથી બોલો તો સાંભળે છે તો હર્ષના દાદાને શરીરના ખાલી જગ્યા અંગમાં તકલીફ છે એમ કહેવાય જવાબ છે કાન નંબર 3 મારા પપ્પાના નાના ભાઈ મારે સગપણમાં ખાલી જગ્યા થાય જવાબ છે કાકા નંબર 4 કોમલની મમ્મી કૃણાલને માસી થાય છે તો કોમલનો પુત્ર કૃણાલને સગપણમાં શું થાય જવાબ છે ભાણેજ નંબર 5 કિરણ અને નીલમ માસિયાઈ બહેનો છે તો કિરણના પુત્ર સમીરને નીલમ સગપણમાં શું થાય છે સોરી સગપણમાં ખાલી જગ્યા થાય જવાબ છે માસી નંબર 6 તમારી મમ્મીના પિતા તમારા સગપણમાં ખાલી જગ્યા થાય જવાબ છે નાના નંબર 7 મયુરભાઈ અને અંજુબેન ભાઈ બહેન છે તો અંજુબેનનો પુત્ર મયુરભાઈને ખાલી જગ્યા કહીને બોલાવશે જવાબ છે મામા નંબર 7 જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં ખાલી જગ્યા ભરાવીને સાંભળે છે જવાબ છે યંત્ર એટલે કે મશીન નંબર 9 વૈજ્ઞાનિક મેન્ડલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા જવાબ છે વટાણા ખાલી જગ્યાના રૂપ સામે રક્ષણ મેળવવા રસી પીવડાવવામાં આવે છે જવાબ છે પોલિયો 11 પોલિયો ખાલી જગ્યા રોગ છે જવાબ છે વારસાગત પ્રશ્ન નંબર 3 સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો નંબર 1 પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેમના માતા પિતા જેવા હોય છે આ વિધાન સાચું છે નંબર 2 મોટાભાગના જોડિયા બાળકોના ચહેરા પર મળતા આવે છે આ વિધાન પણ સાચું છે નંબર 3 પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય આ વિધાન ખોટું છે નંબર 4 માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ આ વિધાન ખોટું છે નંબર 5 માતા પિતાની બોલચાલ મોટે ભાગે તેમના સંતાનોમાં જોવા મળે છે આ વિધાન સાચું છે નંબર 6 મામાની પત્ની મામી કહેવાય છે આ વિધાન સાચું છે નંબર 7 આપણા પપ્પાના બહેન આપણા માસી થાય આ વિધાન ખોટું છે નંબર 8 જોડિયા બાળકોના બધા જ લક્ષણો એક સરખા હોય છે આ વિધાન ખોટું છે જોડકા જોડો વિભાગ અને વિભાગ બની સાથે જોડવાનો છે વિભાગ અમા છે કાકા તેનો સાચો જવાબ છે પપ્પાના નાના ભાઈ બીજું છે મામા એનો સાચો જવાબ છે મમ્મીના ભાઈ ત્રીજું છે ફોઈ એનો સાચો જવાબ છે પપ્પાના બહેન અને ચોથું છે માસી એનો સાચો જવાબ છે મમ્મીના બહેન પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર 1 નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી જવાબ છે નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની વાળની સામ્યતા જાડા વાંકડિયા અને કાળા હોવાની વાત કહી આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ જવાબ આપણે કોઈ પણ કાર્ય કરવા તક અને પરિસ્થિતિ મળે તો આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ નંબર 3 જોડિયા બાળકો એટલે શું જવાબ માતાની કુખે એક જ સમયે બે બાળકો સાથે જન્મ લે તેને જોડિયા બાળકો કહેવાય બાળક દત્તક લેવું એટલે શું જવાબ કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમી માટે ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તેને બાળક દત્તક લીધું એમ કહેવાય નંબર 5 આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખી શકીએ છીએ જવાબ આપણે થોડીક વસ્તુઓ એટલે કે બાબતો અને કૌશલ્યો પરિસ્થિતિઓમાંથી શીખી શકીએ છીએ 6 આયુષી અને તેના પિતાની કઈ ટેવ સમાન છે જવાબ
આયુષી અને તેના પિતાની છીંક ખાવાની ટેવ સમાન છે. 7. માસીયાઈ બેન કોને કહેવાય? જવાબ, માસીની દીકરીને માસીયાઈ બેન કહેવાય. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. નીલમની નાનીના ઘરે કોણ આવ્યું? તે નીલમને શું સગા થાય? જવાબ, નીલમની નાનીના ઘરે નાનીના મોટા બહેનની મોટી દીકરીની દીકરી કિરણ આવી હતી. નીલમને તે માસીયાઈ બહેન થાય. 2. નાનીની એક બે પેઢીના સરખા વાળની વાત સાંભળી નીલમે શું વિચાર્યું? તો નાનીની એક બે પેઢીના સરખા વાળની વાત સાંભળી નીલમે વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જ જેવા છીએ. નંબર 3. મીના અને મમતાને ઓળખવા માટે તેઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી? જવાબ, મીના અને મમતા જોડિયા બહેનો હતી. બંને દેખાવે અને બીજી ઘણી બાબતોમાં સમાન હતી. તેઓના મામાએ બંનેને ઓળખવામાં ઘણીવાર ભૂલ કરી હતી. મામાને ખબર હતી કે મીનાને બે ભાષાઓ તમિલ અને મરાઠી આવડતી હતી, જ્યારે મમતાને એક જ ભાષા તમિલ આવડતી હતી. મામા બંને બહેનોને મરાઠી ગીત ગાવાનું કહેતા, મીનાને મરાઠી આવડતી હતી. આમ મામા આવી યુક્તિથી બંને બહેનોને ઓળખી જતા હતા. નંબર 4. માતા અથવા પિતા પોલિયોગ્રસ્ત હોય તો આવનાર બાળક પોલિયોગ્રસ્ત હોય? હા કે ના, શા માટે? જવાબ છે ના. માતા અથવા પિતા પોલિયોગ્રસ્ત હોય તો આવનાર બાળક પોલિયોગ્રસ્ત હોતું નથી, કારણ કે પોલિયો વારસાગત રોગ નથી, પોલિયો વાયરસથી થતો રોગ છે. વારસાગત રોગો જ બાળકોને વારસામાં મળે છે, પરંતુ જે રોગો વારસાગત હોતા નથી તે રોગો માતા પિતાને થયા હોવા છતાં બાળકોને થવાની સંભાવના હોતી નથી. નંબર 5. શું તમારા કુટુંબના કોઈ સભ્યો વચ્ચે ચાલવાની રીતે સમાનતા છે? કોની અને કેવી રીતે? હા, મારા મોટાભાઈ અને મારા પપ્પા વચ્ચે ચાલવાની ઘણી બાબતે ઘણી સમાનતા છે. મોટાભાઈની પાછળથી ચાલ જોઈએ તો મારા પપ્પા ચાલતા હોય તેવી જ ચાલ લાગે છે. નીચેના કોષ્ટકમાંથી કુટુંબના સંબંધો શોધીને લખો. તમારા કોષ્ટકમાંથી કુટુંબના સંબંધો શોધવાના છે, જેમ કે દાદા, દાદી, પિતાજી, મમ્મી, કાકા, ભત્રીજો, ભાણીઓ, પિતરાઈ, ભત્રીજી, કાકી, ફોઈ, ફુવા, બહેન, બનેવી અને ભાઈ. પ્રશ્ન નંબર 8. નીચેના સગા સંબંધીઓને પિતાના સંબંધીઓમાં અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો, જેમ કે દાદા, નાના, નાની, દાદી, ફોઈ, મામા, ફુવા, માસા, પૌત્ર, માસી, મામી, કાકા, કાકી, દોહિત્ર, માસીયાઈ બહેન અને પિતરાઈ ભાઈ. એમાંથી પિતાના સંબંધીઓ છે દાદા, દાદી, ફોઈ, ફુવા, પૌત્ર, કાકા, કાકી અને પિતરાઈ ભાઈ. જ્યારે માતાના સંબંધી છે નાના, નાની, મામા, માસી, માસા, મામી, માસીયાઈ બહેન અને દોહિત્ર. નંબર 2. નીચેના લક્ષણોને વારસાગત અને વારસાગત ન હોય તેવા લક્ષણોમાં વર્ગીકરણ કરો, જેમ કે લક્ષણો છે ચહેરાનો દેખાવ, કરાટે આવડવું, આંખોનો રંગ, તબલા વગાડતા આવડવું, ચહેરા પર ઉજરડો, ગાલમાં ખંજન, પહોળું નાક, ઊંચા હોવું, આંબાનું ફળ કેરી હોવું, કાનમાં ઈજા થતા બહેરાશ અને કાનની જોડાયેલી બૂટ, કપાયેલી આંગળી. એમાં વારસાગત લક્ષણો છે ચહેરાનો દેખાવ, આંખોનો રંગ, ગાલમાં ખંજન, પહોળું નાક, ઊંચા હોવું, આંબાનું ફળ કેરી હોવું અને કાનની જોડાયેલી બૂટ. જ્યારે વારસાગત ન હોય તેવા લક્ષણો છે કરાટે આવડવું, તબલા વગાડતા આવડવું, ચહેરા પર ઉજરડો, કાનમાં ઈજા થતા બહેરાશ અને કપાયેલી આંગળી. આભાર વિદ્યાર્થી મિત્રો.